નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલરસન પીપી સમારી સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં લસાઅ શોધતા શીખીશું, બરાબર છે? અહીં કેટલાક દાખલા આપણે લસાઅ શોધવાના દાખલા કરીશું. લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે? લઘુત્તમ એટલે કે નાનામાં નાનો અને સામાન્ય એટલે કે બંનેમાં સરખા હોય તેવા અવયવી, બરાબર છે? તો તેને ટૂંકમાં કહેવાય લસાઅ. તો આપણે લસાઅ શોધીશું. લસાઅ ત્રણ રીતે મેળવી શકાય છે. એક છે સામાન્ય અવયવીઓ મેળવીને, બીજું છે અવિભાજ્ય અવયવો મેળવીને, અને ત્રીજું છે ભાગાકારની રીતે. તો ચાલો આપણે 8 અને 12નો લસાઅ ત્રણેય રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું છે સામાન્ય અવયવીઓ મેળવીને. તો ચાલો પહેલી રીતથી આપણે કરીશું, લસાઅ શોધીશું. ધ્યાન આપજો, અવયવીઓ છે બરાબર છે મેળવીને. ચાલો તો અહીં શું કરીશું, આપણે 8ના અને 12ના અવયવીઓ મેળવીશું, બરાબર છે? તો 8ના અવયવીઓ પહેલા તો મેળવીએ. તો 8ના અવયવીઓ 8 2 16 24 32 40 48 56 8 64 8 72 80. આ રીતે આપણને 8ના અવયવીઓ મળે. પછી છે 12ના અવયવીઓ આપણે શોધી કાઢીએ. તો 12ના અવયવીઓ આપણને મળશે 12 1 તો 40, પછી 12 2 24, 48 36, 12 4 48, 12 5 60, 12 6 72, 84 96 108 120. આ રીતે આપણને 12ના અવયવીઓ મળે. અહીં આપણને ખબર છે કે લઘુત્તમ સામાન્ય અવયવી લસાઅ શોધવાનો છે, એટલે બંનેમાં સામાન્ય હોય તેવો અવયવી, પણ કેવો, નાનામાં નાનો અવયવી શોધવાનો, બરાબર છે? તો પહેલાં તો આપણે આ બંનેમાં સામાન્ય અવયવીઓ લખી દઈએ. ધ્યાન રાખવાનું, આપણે નાનામાં નાનો અવયવી શોધવાનો છે સામાન્ય, એટલે આપણે આગળ વધારે જતા નથી, કારણ કે બને ત્યાં સુધી આપણે નાનામાં નાનો જ શોધવાનો છે, બરાબર છે? એટલે આપણને અહીંથી મળી જ જશે. તો પહેલાં તો 8 અને 12ના સામાન્ય અવયવીઓની વાત કરીએ, એટલે કે બંનેમાં સરખા હોય તેવા અવયવીઓ. ચાલો લખી કાઢીએ આપણે અહીં 24, તો અહીં પણ 24 સામાન્ય છે. ત્યારબાદ છે 48, અહીં પણ 48 છે. ત્યારબાદ છે 72 અને અહીં પણ 72. આગળ પણ આપણને ઘણા બધા સામાન્ય અવયવીઓ મળશે આ બંનેના, પણ આપણે તો નાનામાં નાનો જોઈએ છે, એટલે આપણે અહીંથી આપણને એટલા મળી જશે 24 48 અને 72, બંનેમાં સામાન્ય છે, આગળ પણ આપણને મળશે, બરાબર છે? તો જે સૌથી નાનો હોય તે આપણો લસાઅ, કારણ કે લઘુત્તમ એટલે કે નાનામાં નાનો, સામાન્ય એટલે કે બંનેમાં હોય તેવો, પણ શું, અવયવી. એટલે આપણો 24 છે એ બંનેમાં છે, સામાન્ય છે, અને નાનામાં નાનો અવયવી છે બંનેનો. માટે અહીં લખીશું 8 અને 12નો લસાઅ 24. કેમ? કારણ કે બંનેમાં સામાન્ય હોય તેવો નાનામાં નાનો અવયવી કયો છે? 24 છે. તો આ રીતે સામાન્ય અવયવીઓ મેળવીને પણ આપણે લસાઅ શોધી શકીએ. બીજી રીત છે અવિભાજ્ય અવયવો મેળવીને. અત્યારે આપણે અવયવી મેળવીને, હવે અવયવો મેળવીને, માત્ર સમજ માટે છે આ કઈ રીતે થાય તે. આપણે અહીં શું કરવાનું, બંનેનો પહેલાં તો અવિભાજ્ય અવયવો મેળવી લેવાના.
પહેલાં આઠ ના મેળવીએ આપણે, તો ચાર દૂ આઠ, બે બે ચાર, બે એકા બે, ત્યારબાદ આપણે જોઈશું બારના, તો બારના મેળવીએ, તો છ દૂ બાર, ત્રણ દૂ છ, ત્રણ એકા ત્રણ, તો આઠ અને બારના અવયવો મળે આપણને, અવિભાજ્ય અવયવો બે ગુણ્યા બે ગુણ્યા બે, અને બારના મળે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ. અહીં જે સામાન્ય છે તે બે 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 છે, તો આટલા આપણે અને જેટલા અવયવી છે તેટલા લખી કરવાના. તો આઠ અને બારનો લસા લસા પહેલાં તારા બંનેમાં છે તે બે ગુણ્યા બે, અને આ બે ગુણ્યા ત્રણ, તો કેટલા થાય? તો ચોવીસ થાય. આ માત્ર જાણ માટે છે, આનો આપણે ઉપયોગ કરીશું નહીં, બરાબર છે. જેનો વધારે આપણે ઉપયોગ કરવાના છે તે છે ભાગાકારની રીત, તે આપણે અહીં જોઈશું કે ભાગાકારની રીતે કઈ રીતે શોધી શકાય તે. તો આપણે અવિભાજ્ય અવયવો મેળવીએ છીએ તે એક એક અલગ અલગ મેળવીએ છીએ, એની જગ્યાએ આપણે સાથે મેળવીને એને શોધી શકીએ છીએ. તો ભાગાકારની રીતે કઈ છે તે શીખી લેજો, કારણ કે મોટે ભાગે આપણે આની રીતે લસા શોધીશું. તો આઠ અને બારનો લસા શોધવાનો છે, તો અહીં આઠ લખું છું, અહીં બાર લખું છું. હવે અહીં બે લાઈન ડ્રો કરી દો. હવે અહીં આપણે ભાગ ચલાવવાનો છે. ચાલો, આને બે વડે ભાગી શકાશે? હા, આને પણ બે વડે ભાગી શકાશે. તો આને બે વડે ભાગીએ તો શું થાય? ચાર દૂ આઠ, અને બારને બે વડે ભાગીએ તો શું થાય? છ દૂ બાર. ફરીથી બે વડે ભાગ ચાલશે બંનેમાં, તો આને આપણે બે વડે ભાગીએ તો શું થાય? બે બે ચાર, અને ત્રણ દૂ છ. હવે ભાગ ચાલશે બે વડે, બે એક બે બે, અથવા બે એકા બે, પણ ત્રણનો ભાગ ચાલશે નહીં, એટલે ત્રણ એમના એમ. હવે ત્રણ વડે ભાગ ચાલશે, એટલે અહીંયા એક એમના એમ, અને એક તારી ત્રણ, જે આપણને મળે છે તે આપણો આ છે તે લસા મળે છે. તો અહીં લખી દેવાનું આઠ અને બારનો લસા અ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ. તો આ રીતે ભાગાકારની રીતે આપણે લસા શોધી શકીએ છીએ, અને હંમેશા આપણે ભાગાકારની રીતથી જ લસા શોધવાનો છે, કારણ કે એ આપણને ઈઝી પડે. ચાલો આગળ જોઈએ. ચોવીસ, છત્રીસ અને અડતાલીસનો લસા ભાગાકારની રીતે શોધો. ચાલો શોધી કરીએ આપણે. તો પહેલાં ત્રણ ત્રણે ત્રણનો લસા શોધવાનો છે, એટલે ચોવીસ, છત્રીસ અને અડતાલીસ. ચાલો આપણે અહીં પહેલાં સૌપ્રથમ બે વડે ભાગ ચલાવીએ. તો ચોવીસ છે તો બે વડે ભાગ ચાલશે, બાર દૂ ચોવીસ, અહીં છત્રીસ છે તો અઢાર દૂ છત્રીસ વડે ભાગ ચાલશે, અને અહીં અહીં અડતાલીસ છે તો ચોવીસ દૂ અડતાલીસ, એટલે ત્રણે ત્રણમાં બે વડે ભાગ ચાલે છે. ફરીથી બે વડે ભાગ ચાલશે, હા ચાલશે, એટલે છ દૂ બાર, નવ દૂ અઢાર, અને અહીં બાર દૂ ચોવીસ વડે ભાગ ચાલે. ચાલો ફરીથી બે વડે ચલાવીએ. તો ત્રણ દૂ છ, પરંતુ અહીં નવમાં તે બે વડે ભાગ ચાલશે નહીં, એટલે નવને આપણે એમના એમ નીચે લઈ લેવાનું. અહીં પણ ભાગ ચાલશે, છ દૂ બાર ચાલશે, બરાબર છે. હવે અહીં કોઈના માટે બે વડે ભાગ ચાલે એમ છે, તો કે હા છે, છ માટે બે વડે ભાગ ચાલે છે, તો એના માટે ચલાવવાનો બે વડે. આ ત્રણનો ભાગ નહીં ચાલે બે વડે, એટલે એમના એમ નીચે, નવ પણ એમના એમ, અને અહીં થઈ જશે ત્રણ દૂ છ. ચાલો આગળ વધીએ આપણે. તો અહીં ત્રણ વડે ભાગ ચાલશે તમેમાં, તો ત્રણ, તો એક તારી ત્રણ, પછી ત્રણ તારી નવ, અને એક તારી ત્રણ, એટલે ત્રણ એકા ત્રણ, આ એક એમના એમ, અહીં ત્રણ વડે ભાગ ચાલશે, એટલે ત્રણ એકા ત્રણ, અને આ એક એમના એમ, અહીં એક આવી ગયા નીચે. હવે જે આપણને સાઈડ પર જે મળે છે સંખ્યા,
આ જે અવયવો એ આપણો એનો ગુણાકાર કરો એ આપણો લસા મળે. તો 24, 36 અને 48 નો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર 2 × 2 × 2 × 2 × 3 × 3. તો બધાનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 144. બરાબર છે. ચાલો આગળ એક ફરી દાખલો જોઈએ. 20, 30 અને 40 નો લસા શોધો. તો ત્રણેયનો લસા શોધવાનો છે 20, 30 અને 40 નો. ચાલો ચાલો તો પહેલાં તો આપણે 2 વડે બધા માટે ભાગ ચાલશે. અહીં થશે 10 × 2 = 20, અહીં થશે 15 × 2 = 30 અને અહીં થશે 20 × 2 = 40. ચાલો ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 5 × 2 = 10 પણ અહીં 15નો ભાગ ચાલશે નહીં, તો 15 × 2 = 10 અહીં 10 × 2 = 20. બરાબર છે. ફરીથી 2 વડે ભાગ ચાલશે 10 માટે, આ 5 માટે ચાલે નહીં, 5 × 2 = 5, 15 × 2 = 2 અહીં 5 × 2 = 10 વડે ભાગ ચાલશે. હવે 5 વડે ભાગ ચલાવીએ આપણે, કારણ કે અહીં જો બધાના 5 એકમ નોંધ છે એટલે 5 × 1 = 5, અહીં 3 × 5 = 15 અને અહીં ફરીથી 5 × 1 = 5. હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ, આ 1 × 2 = 1, અહીં 3 × 1 = 3 અને આ 1 × 3 = 3. તો આપણને 20, 30 અને 40 નો લસા શું મળે છે? આ બધાનો ગુણાકાર કરીએ, 2 × 2 × 2 × 5 × 3 બધાનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 120. તો આપણો લસા મળે છે કોનો? 20, 30 અને 40 નો લસા. લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર છે. લઘુત્તમ સામાન્ય અવયવી. અને જ્યારે ઘુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, જ્યારે અહીં અવયવી. તો આ રીતે આપણે ભાગાકારની રીતે જ મોટે ભાગે લસા શોધવાનો હોય છે, કારણ કે એ રીત પણ ઇઝી છે. બરાબર છે. તો ચાલો આજનો વિડીયોનો આપણે અહીં અંત લાવીશું. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.